કામરેજમાં 3 વર્ષ અગાઉ 16 વર્ષની સગીરાને પ્રેમશાળમાં ફસાવી તેની પર બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતાને 50,000 નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. આરોપી મનોજ નૈયાની ઊંચાઈ 3 ફૂટની છે. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપીની ઊંચાઈ સામાન્ય પુરુષ કરતા ખૂબ જ નાની છે અને ભોગ બનનાર એક સામાન્ય વ્યક્તિત્વ ધરાવતી બાલા છે. શરીર સંબંધ બાંધેલ હોય તેવું શક્ય નથી. આરોપી ફિઝિકલી ડિસેબલ છે. સરકાર તરફે પીપી દીપેશ દવે દલીલો કરી હતી કે આરોપી પાડોશી છે અને ભોગ બનનાર સગીરા હોવાની જાણ હોવા છતાં તેને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપી પરિણીત છે, એક બાળકનો પિતા છે, છતાં તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. ભોગ બનનાર સગીર હોય તે કાયદેસર સંમતિ આપવા સક્ષમ ન કહી શકાય. આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો હતો. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપી 3 ફૂટની હાઇટ ધરાવે છે, જેથી સંભોગ કર્યો હોય તે શક્ય નથી. કોર્ટે નોંધ્યું કે પ્રથમથી જ આરોપી એક છોકરાના પિતા હોવા છતાં બચાવ કર્યો છે. આરોપી પોતે પરિણીત છે અને એક બાળકનો પિતા છે. તે સંજોગોમાં તેનું સામાન્ય વ્યક્તિત્વ અનુસરનાર તેની ઊંચાઈ ઓછી હોવાના કારણસર તે સંભોગ કરવા સક્ષમ નથી તેવું માની શકાય નહીં. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.